તો મહારાજ ભરત ખેતરમાં આખી રાત ભગવાનનું ભજન કરે છે, ભગવાનના નામનો જાપ કરતા, ભગવાનનું સ્મરણ કરે, અને ખેતરમાં કોઈ પણ પશુ પક્ષીઓ આવે તો બધાને ખાવા દેતા, કારણ કે બધું ભગવાનનું છે. ખેતરમાં પશુ પક્ષીઓ આવે તો બધા ખાતા, પણ કોઈને કાંઈ ન કહેતા, કારણ કે એ જાણતા હતા કે બધા એના હૃદયમાં ભગવાન છે, પરમાત્મા છે. જે પશુ પક્ષીઓ આવતા એને એમ જ કહેતા કે રામજી કી ચીડિયા, રામજી કા ખેત, ખાવો રે ચીડિયા ભર ભર પેટ. આ બધું રામજીનું છે, એટલે ભગવાનનું છે, આપણું ક્યાં છે? જે વ્યક્તિ એવું સમજે છે કે આ બધું મારું છે, એક દિવસ એનો અંત આવી જશે. હું કરું બસ એ જ અજ્ઞાન. સંસારમાં માણસો એમ જ સમજે છે કે બધું હું કરું છું. સકટનો ભાર સ્વાન ઉપાડે, જેમ બળદ ગાડું હોય ગાબડામાં, તમે જુઓ આજે પણ જે લોકો બળદ ગાડું પહેલા રાખતા ને, તો ઘણી વખત એ રસ્તામાં બળદ ગાડું જાય તો નીચે કૂતરું જતું હોય, અને કૂતરું જાય ને તો એને એમ લાગે બળદ ગાડામાં માલ ભર્યો છે, એમાં માણસો બેઠા છે, અને બધાનો વજન હું એકલો ઉપાડ્યો છું. એવી રીતે આ સંસારમાં બધા લોકો એમ સમજે છે કે બધું હું મહેનત કરું છું, પણ ભગવાન જ બધું ચલાવે છે. તો અહીંયા આટલું સુંદર કાર્ય, પેલું કે ને કે રામજી કી ચીડિયા અને રામજી કા ખેત, બસ એવો જ ભાવ અમારે વલસાડથી આવેલા ભક્ત બદ્રીલાલજી માળીનો છે, કે બધું ભગવાનનું છે, અને એમને આવા સુંદર કાર્યની અંદર 1100 રૂપિયા એમની દીકરીને દીકરીના નામે માનસી પ્રદીપ કુમાર પાલનપુર વાળા એમના નિમિત્તે એમને આપ્યા છે. બહુ બહુ ધન્યવાદ એમને, એમના પરિવારને. અને મહિષી કન્યાકુમારી દાસી, કન્યા દેવી દાસી, એમના તરફથી પણ એમને 1100 રૂપિયાનું દાન આપ્યું છે. તો બદ્રીલાલજી માળી એમને 2200 રૂપિયાનું દાન આ ભાગવત કથાની અંદર આપ્યું છે. સરમુખભાઈ, ખંડુભાઈ દેસાઈ, બાલદા ગામ વાળા 1100 રૂપિયા રોકડા દાન આપ્યું છે. કુણવંતભાઈ દેસાઈ બાલદા વાળાએ પણ 1001 રૂપિયાનું દાન આપ્યું છે. સવિતાબેન પટેલ દયાલવાડી એમને 501 રૂપિયાનું દાન આ ભાગવત સપ્તાહની અંદર આપ્યું છે. પ્રજાપતિ પરિવાર તરફથી પણ 521 રૂપિયાનું દાન આવ્યું છે. અને બાલદા ગામવાળા બાપુની પુણ્ય તીર્થના તિથિના આ જેટલા પણ પુણ્યશાળી ભાગ્યશાળી કે જેને ભગવાનની સેવામાં આ ભાગવતમાં આટલું સુંદર ધન લક્ષ્મીનું યોગદાન આપ્યું છે, આ બધાને માટે જોરદાર મહામંત્રનો ઉચ્ચારણ કરશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને આજે બગડાણા વાળા બાપા સીતારામ એમની પુણ્યતિથિ નિમિત્તે આપણે જોરદાર તાળીઓનું સ્વાગત કરશું, અને એમના આશીર્વાદ આપણી પર ઉતરે એવા ભગવાનને અને એમને પ્રાર્થના કરશું. તો આજની કથા તરફ આપણે અગ્રસર થઈએ. ભરત મહારાજ
આવી રીતે જીવન જીવતા અને જીવન જીવીને ભગવાનની પ્રાપ્તિ કરી દીધી. સમયનો અભાવ છે એટલે હું આ કથા નથી કહેતો, કારણ કે બીજા મારે બે પ્રસંગો કહેવા છે આજની કથામાં, અને એ આપણા જીવન પરિવર્તન કરે એવા છે. સુખદેવ ગોસ્વામી રાજા પરીક્ષિતને આ 14 લોકમાં જેટલા પણ દેવતાઓ જેટલા ગ્રહ છે એ બધું વર્ણન કરે છે. અલગ અલગ ગ્રહોનું વર્ણન પંચમ સ્કંદમાં કરે છે. ઋષભદેવની કથા, એમના દીકરાઓની કથા પૂરી થયા પછી અલગ અલગ ગ્રહ કે સૂર્ય દેવતાની ગતિ કેવી છે, ચંદ્ર દેવતાની ગતિ કેવી છે, મંગળની શું ગતિ કેવી ગતિ છે, એ બધી ગતિઓનું વર્ણન કરે છે. સૂર્ય દેવતાનો રથ, એના જે રથના ઘોડાના જે દોરડા છે ને, રાસ જેને કહેવાય, એ 36,000 કિલોમીટર છે. સૂર્ય દેવતાનો જે રથ છે એ રથના ઘોડાથી લઈને સારથી, એના જે રાસ એટલે કે દોરડા છે ને, 36,000 કિલોમીટર. આવા 10 ભારત આવી જાય. આ જેટલા કાશ્મીર થી કન્યાકુમારી કહેવાય ને, એટલા 10 ભારત આવી જાય. ભરતભાઈ સુરજીભાઈ પટેલ નૂતન નગર કોલોની પારડી તરફથી 2100 રૂપિયાનું દાન આવ્યું છે આ ભાગવત કથામાં. ખૂબ ખૂબ ધન્યવાદ, સાધુવાદ. ભગવાને જેને ધન આપ્યું છે તો આપજો આવા સારા કાર્યની અંદર, નિશ્ચિત ભગવાન ક્યારે ભૂલશે નહીં. સૂર્ય દેવતાના એ ઘોડા કેટલા મોટા હશે, જો દોરડા ખાલી રાસ જો 36,000 કિલોમીટર હોય તો એના ઘોડા કેટલા મોટા હશે. તો સૂર્ય દેવતાની ગતિનું વર્ણન એ બધું પંચમ સ્કંદમાં કર્યા પછી જ્યારે નરકનું વર્ણન આવે ત્યારે પરીક્ષિત મહારાજ કહે છે કે મને નરકનું વર્ણન પણ સંભળાવો. એ નરકનું વર્ણન ત્યાં આગળ વાયર હશે ભાઈ, વાયર થી સારો અવાજ આવે. એ નરકનું વર્ણન જ્યારે સંભળાવે તો પરીક્ષિત મહારાજના રૂવાટા કાંપી ઉઠે છે. તમે ત્યાં જઈને બધા ઉભા રહો ત્યાં કરાવો, એને ન ખબર પડે ભાઈ ને. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે ઉર્ધ્વમ ગચ્છતિ સત્વસ્થા મધ્યે તિષ્ઠતિ રાજસા જદન્ય ગુણ વૃત્તિસ્થા અધો ગચ્છતિ તામસા. જે સારા કર્મ કરે આ પૃથ્વી પર મનુષ્યના રૂપમાં તો એની ઉર્ધ્વ ગતિ એટલે કે સદગતિ થાય છે, અને જે જીવાત્મા ખરાબ કર્મ કરે તો એને નરક મળે છે, અને જે જીવાત્મા સારાય કરે અને ખરાબે કરે તો એ જીવાત્માને ફરીથી આ પૃથ્વી પર જન્મ મળે છે. આવી આ કર્મની ગતિ છે અને દરેકને ભોગવવી પડશે. આવી રીતે નરકનું વર્ણન કરતા કરતા ગરુડ પુરાણમાં લખેલું છે કે એ નરકમાં જીવને જતા જતા 99,000 યોજન આ પૃથ્વીની નીચે એ નરક આવેલો છે, અને ત્યાં જીવને છે ને ત્યાં લઈ જવામાં આવે છે. રસ્તામાં પાણી માંગે, આ જીવાત્મા રસ્તામાં અગર પાણી માંગે ને તો એને શું મળે છે તમે જુઓ. ગરુડ પુરાણ લખે છે કે એમાં ઇન્દર લખેલું છે કે જો કોઈ જીવાત્મા પાણી માંગે ને તો એને મળ મૂત્ર, સવારે જે વિસર્જન કરે ને એને મળ મૂત્ર, વાળ હાડકા માંસ મજ્જા લોહી આ બધાને ગ્રાઇન્ડરમાં મિક્સિંગ કરી અને પછી એને પીવડાવવામાં આવે છે. તારે જ્યુસ પાણી પીવું છે ને કે આ લે, ખાવાનું માંગે તો એને એ વસ્તુ આપે છે. ત્યારે એને રથ ઉપર કોઈ બેસાડી નથી લઈ જતા, પણ એને છે ને
તપાવેલી ભૂમિ તાંબાની જે હોય ને એવી ભૂમિમાં એને લઈ જવામાં આવે છે. એવી તપાયેલી લાલ ચોળ ભૂમિ હોય અને ચપ્પલ વગર એને છે ને એ નરકમાં લઈ જવામાં આવે છે. હે પરીક્ષિત, તમારી પાસે સમય ઓછો છે એટલે હું તમને 28 પ્રકારના નરકનો વર્ણન કરીશ. નરક તો બહુ હજારો પ્રકારના નરકો છે, પણ હું માત્ર 28 પ્રકારના નરકનો વર્ણન કરીશ. કોઈ એવો ગુનો કરે કે કોઈ માંસાહાર કરે છે તો એને ગરમ ગરમ તેલની અંદર એને એ જીવાત્માને નાખવામાં આવે છે, અને એ નરકનું નામ છે કુંભી પાક. કુંભી પાકનો અર્થ છે કે જેને પકાવવામાં આવે, એટલે એનું નામ છે કુંભી પાક નરક. અને આવી રીતે એ જીવને એક વાર જો કોઈએ માંસ ખાધું છે ને તો એને હજારો વખત એ તેલની અંદર ઉકળતા તેલમાં તળવામાં આવે છે, આખે આખો માણસને તળી જાય. બીજા નરક છે તપ્ત સુરમી, અને એમાં જો કોઈ પરસ્ત્રી સાથે ખોટા કામ કરે, પોતાના ઘર પરિવારમાં પોતાની પત્ની સાથે જો જીવન જીવે એવું તો કઈ વાંધો નથી, પણ જો બીજાની સ્ત્રી સાથે કુકર્મ કરતો હોય ને, અથવા કોઈ બીજી સ્ત્રી બીજા પુરુષની સાથે કુકર્મ કરે, તો એને એવી ગરમ ગરમ સ્ત્રી હોય અને એકદમ લાલ ચોળ કરવામાં આવે, જેમ પેલો લોખંડને કેવું ગરમ લાલ લાલ કરે અને એને કોઈ અડે ને તો એના હાથ દાઝી જાય છે, તો એવી લોખંડની સ્ત્રી જેને જે પુરુષે એ સ્ત્રી સાથે એવા ખોટા કર્મ કર્યા છે, કોઈ સ્ત્રીને એવા ભાવથી જો એને સ્પર્શ પણ કર્યો છે ને, તો એને આ બધી વસ્તુ ભોગવવી પડશે. કોઈ વ્યભિચાર કરે એની વાત જવા દો, પણ ખોટા ભાવથી ખોટી દ્રષ્ટિથી કોઈ સ્ત્રીને જ્યારે આવી રીતે સ્પર્શ કરે ને, તો એની પણ દશા આવી થશે મર્યા પછી, હમણાં નહીં હો. અને એ સ્ત્રીને સાથે એને આલિંગન કરાવવામાં આવે છે અને એને બાંધી દેવામાં આવે છે. બોલો, રાડ ને કુકવા એટલે કે બહુ ચિલ્લાય છે કે મને છોડી દો, હવે આવું ક્યારે કાર્ય નહીં કરીએ, પણ તો એને આવી સજા દેવામાં આવે છે નરકની અંદર. આ ગરુડ પુરાણ કહે છે. એટલે તો મર્યા પછી કેમ ગરુડ પુરાણ વંચાવે છે, એનું કારણ આ છે કે મર્યા પછી ગરુડ પુરાણ એટલા માટે વંચાવે છે કે જીવની આંખો ખુલે. કેમ? કારણ કે એ સમયે એનું જે હૃદય છે ને બહુ પીગળી ગયું હોય, બહુ નરમ હોય, કારણ કે સામે લાશ બળેલી જોઈ હોય ને, ડેડ બોડી, એટલે એનું હૃદય પીગળી જાય. અને જ્યારે આવું ગરુડ પુરાણ નરકનું વર્ણન સાંભળે ને, એટલે ધર્મમાં લાગતો થઈ જાય કે ના ના, હવે મારે ધર્મ કરવો છે. તપ્ત સુરમી, એના પછી આયપાન નરક છે. આયપાન એટલે કે જેને નશા કર્યા છે. ઘણા લોકો છે ને માવા ચોળતા હોય, બહુ ઘસે, એકદમ જોરદાર આમાં ઘસે, અને મેં કીધું ભાઈ આટલો શું કામ ચોળો છો, ખાલી અંદર જે હોપારીના કટકા થોડા તોડી અંદર તમાકુ કે ચૂનો નાખી અને પછી નાખી દેવાનું. ઈ કે બાપુ તમને ક્યાં ખબર પડે છે, ઈ કે જેટલો ચોળો ને એટલો રસ વધારે આવે, એટલો આનંદ વધારે આવે. મેં કીધું પછી ઈ ગરમ ગરમ લોખંડ નો રસ પણ પીવો પડશે ને જોરદાર, એટલો ઉકળેલો ગરમ ગરમ લોખંડ છે ને એને પીગળા એકદમ લિક્વિડ બનાવી દે 300-400 ડિગ્રી ગરમ કરીને, અને પછી એને અંદર ડાલે નાખે છે મોઢામાં, અને આખું શરીર અંદરથી ફાટી જાય. એના પછી સંદર્શ નામનો નરક આવે, અને એ સંદર્શ નામના નરકની અંદર જે વ્યક્તિ જુગાર રમે છે એને ગરમ ગરમ સાણસી એના પેટની અંદર દુભાવવામાં આવે છે, આખું પેટ ચીરીને બહાર કાઢી નાખે. અહીંયા ઘણા લોકો એવો વિચાર કરે કે અમે કોકના માલ લઈ લેશું તો કોણ જોવે છે, પણ જેવા તમે કોકનો માલ લેશો ને, એટલે વલસાડની ને પારડીની ને વાપીની પોલીસ આવશે, જેની હદ લાગતી હોય ને પોલીસ વાળા આવે અને લઈ જાય, અને જઈને શું કરે છે, બરફની લાદી ઉપર સુવડાવે. જોયું છે ને, કોક તો ગયો હશે, અને બરફની લાદી પર સુવડાવે ને બે પગ બાંધી નાખે અને પગના તળિયા પર જોરદાર દંડા મારે બરોબરના, અને જોવું હોય તો અહીંયા ક્યાંક જેલ હોય ત્યાં જોતા હોય કે કેવી રીતે બરોબરનો થર્ડ ડિગ્રી આપે ને એ જોવાનું. ભૂખ્યા તરસ્યા રાખે ને બહુ પગના તળિયામાં દંડા મારે, આ પાછળ વાહામાં જોરદાર દંડા મારે, અને એ બહુ રોવે પણ તો એને છોડતા નથી. એવી રીતે અહીંયા પણ ગરમ ગરમ સાણસી ને લોખંડના હળિયાથી એને પેટમાં અંદર જવા દે અને ગોળ ગોળ આખું હલાવી નાખે બધું.
અને અઠવાડિયા પછી ફરીથી જીવતો થઈ જાય અને ફરીથી ગરમ ગરમ સળિયા જે જુગાર રમે છે એને સંદર્શ નામના નરકમાં નાખવામાં આવે છે. તામિસ્ત્ર નરક, જે બીજાની પત્ની પુત્ર ધન એનું હરણ કરી લે. ઘણા લોકો છે ને મુંબઈ અમદાવાદ સિટી એવી મોટી સિટીઓમાં રહેતા હોય, દિલ્હી જેવી સિટીમાં, તો બાજુમાં કોકની પત્નીને લઈને ભાગી જાય કે ચાલ મારી સાથે, તારો ઘરવાળો તો બહાર દેશ રહેતો હોય ને ક્યાં તારામાં કોઈ તારી અંદર ક્યાં તારે જોવે છે, હું તને સુખી કરી દઈશ. તો બીજાની સ્ત્રીનું અપહરણ કરે એ તારા ઘરમાં જેટલા દાગીના છે લઈ લે સુટકેસ ભરીને, પછી ગોવા ને ખંડાલા ક્યાંક જાય મહિનો રહે અને બધું એનું લૂંટીને પછી છોડી દે. તો જે બીજાની સ્ત્રી બીજાનું ધન બીજાનો પુત્રનું અપહરણ કરે છે એને બહુ ભૂખ્યા રાખે છે નરકની અંદર, એને બહુ ભૂખ્યા રાખે અને એની બધી ચામડીઓ ઉખાડી દેવામાં આવે છે. જે સાર માયાદન, જે બીજાનું ધન લઈને ઉઠી જાય, ડાયમંડ માર્કેટમાં ઘણા ઉઠે એના આને કેવું જોઈએ કે સાર માયાદન નરક. એની અંદર શું કરે, 720 કૂતરા ડબરમેન મોટા મોટા હોય અને એક રૂમ આટલો મોટો હોલ હોય અને એની અંદર 720 કૂતરા જે એક મહિનાથી ભૂખ્યા છે અને એની અંદર એક જ દરવાજો છે, એ પાપી જીવાતમાં જે બીજાનો માલ લઈને કે બીજાનો ધન લઈને ઉઠી ગયો છે ને એને એ નરકની અંદર લઈ જવામાં આવે છે. અને ત્યાં આગળ જ્યારે અંદર જાય એટલે બધા કૂતરાઓ બહુ ભૂખ્યા હોય અને પછી એને બહુ ખાઈ જાય બધું. આવી રીતે પર્યાવર્તન, જે અતિથિનો સત્કાર નથી કરતા એમાં તો બધા આવશે, બહેનો તો વધારે આવશે. આપણા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય ને તો મોઢું જે બગાડે ને એને આ નરકની અંદર નાખવામાં આવે. લ્યો તમારે હવે જ આવવાનું છે, અમારે પિક્ચર જોવા જવાનું હતું અને અત્યારે તમે આયા, ફોન કરીને તો આપતું હતું. ઘણા લોકો આવું કે, ઘણા લોકો એવા શબ્દો બોલે ને એટલે સામેવાળાને લાગે કે બીજી વાર ક્યારે આના ઘરે ન જઈએ. પણ અતિથિ દેવો ભવ, જે આપણા ઘરે અતિથિ મહેમાન આવ્યા હોય ને એનો સત્કાર કરવો જોઈએ, એને આસન દેવું જોઈએ અને એને પાણી દેવું જોઈએ. આ એક ગૃહસ્થનું કર્તવ્ય બને છે. પણ કદાચ કોઈ આવું કર્મ ન કરે તો મર્યા પછી એ નરકમાં જીવ જાય છે અને પર્યાવરણ એ નરકનું નામ છે અને એ નરકની અંદર બહુ મોટા મોટા ગીધડા હોય, ગીધ શિયાળિયા હોય એને બધું ચૂસીને ખાઈ જાય બધું, ખાલી હાડકા સાઈડમાં રાખે. આવી રીતે એક વૈતરણી નામનો નરક છે કે જેને આટલો સુંદર મનુષ્યનો અવતાર મળ્યો છે અને જો ભગવાનની ભક્તિ નથી કરતો ને, આટલો સુંદર મનુષ્ય સ્ત્રીનો અવતાર મળ્યો હોય અને ભગવાનનું નામ ન લે, ભગવાનની ભક્તિ ન કરે તો કે છે કે એને મળ મૂત્ર પિત્ત રક્ત કેશ હાડકા એને દળીને ભૂકો કરવામાં આવે ને એવો સમુદ્ર બનાવેલો છે, બહુ મોટો દરિયો, અને એની અંદર એને રહેવા માટે ત્યાં રાખે એને કે ભાઈ અહીંયા જ રહે. હવે એને તરસ લાગે ભૂખ લાગે તો શું કરે.